ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર થ્રીનો સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 10 જોઈશું કે નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? તો અહીંયા ચતુષ્કોણ આપેલો છે કે એલ એમ એન એન એમ કે એલ, બરાબર. એ ચતુષ્કોણ ઉપરથી દાખલો જોઈશું કે ખૂણો એન એમ એલ એટલે કે ખૂણો એન એમ એલ પ્લસ ખૂણો એમ એલ કે બરાબર 180, બરાબર. સામસામેના ખૂણાનો પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. હવે 100 + 80 બરાબર 180, એવું કેવો છે? એ પૂરક કોણ છે, બરાબર. હવે જે રેખા એન એમ લંબ કે એલ છેદિકા છે, એન એમ અને કે એલ આ બંને શું છે? છેદિકા. એમ એલ રેખા એમ એલ તો ખૂણો માફ ખૂણો એમ અને ખૂણો એલ અંત કોણ છે? માફ ખૂણો એલ એટલે કે એમ એલ એની ખૂણો એમ એટલે કે આ ખૂણો એમ અને ખૂણો એલ એ બંને કેવા છે? અંતઃકોણ છે. જ્યાં રેખા એમ એલ અને રેખા એન કે સમાંતર નથી, રેખા એમ એલ ને એમ કે આ બંનેના માપ કેવા? સરખા નથી. તેથી ચતુષ્કોણ એમ એલ એમ એન એમ એલ કે સમલંબ ચતુષ્કોણ છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તેથી એન એમ લંબ કે એલ. એ દાખલો પૂરો હવે જોઈશું. દાખલા નંબર 11 કે આકૃતિ 3.33માં જો રેખા એ બી લંબ ડીસી હોય તો એમ એ માપ ખૂણો સી શોધો, બરાબર. આ ચતુષ્કોણ કયો છે? એ બી સી ડી. એ ઉપરથી આપણે દાખલો ગણીશું. જો રેખા એ બી લંબ ડીસી હોય, રેખા એ બી લંબ ડીસી હોય તો માપ ખૂણો સી શોધો, બરાબર. તો રેખા એ બી લંબ ડીસી એટલે કે એ બી લંબ ડીસી તથા સી એ છેદિકા છે. સી અને આ કેવી છે? છેદિકા. એટલે કે ખૂણો સી પ્લસ ખૂણો બી બરાબર 180. ખૂણો સી અને બી આ કેવા છે? અંતઃકોણ. હવે છે ખૂણો સી પ્લસ ખૂણો બીનું માપ 120 આપેલું જ છે, બરાબર 180. ખૂણો સી બરાબર 180 માઇનસ 120. ખૂણો સી બરાબર 100 ખૂણો સી બરાબર 60. એટલે ખૂણા સીનું માપ શું આપણને મળ્યું? 60. સામસામેના ખૂણા કેવા હોય? સરખા, બરાબર. હવે દાખલા નંબર 12 જોઈશું કે જો રેખા એસ પી લંબ રેખા આર ક્યુ હોય તો ખૂણો પી અને ખૂણો એસનું માપ શોધો. આ ચતુષ્કોણ લેવાનો છે, બરાબર. પી ક્યુ આર એસ, પી ક્યુ આર એસ જેમાં રેખા એસ પી, એસ અને પી અને રેખા આર અને ક્યુ, જ્યાં એસ આર શું છે? એસ આર છેદિકા છે, બરાબર. તો તેથી ખૂણો એસ પ્લસ ખૂણો આર, ખૂણો એસ પ્લસ ખૂણો આર બરાબર એક્સ પાસ પાસેના ખૂણા કેવા છે? સરખા. 90 + 90 = 180. અંતઃકોણ છે અને અંતઃકોણ ને પૂરક પણ છે, બરાબર. તો ખૂણો એસ પ્લસ 90 = 180. આરનું માપ કેટલું આપેલું છે? 90. એટલે કે એસ પ્લસ બરાબર 180. એસ બરાબર 180 માઇનસ 90 એટલે એસની કિંમત પણ શું આવી? 90. પાસ પાસેના ખૂણાનું માપ 90 ને 90. હવે છે રેખા એસપી લંબ આર ક્યુ, એસપી લંબ આર ક્યુ કે જ્યાં પી ક્યુ છેદિકા છે. હવે પી ક્યુ છેદિકા છે, આ બે બંને ખૂણાનું માપ શોધવાનું, બરાબર. હવે ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર 180. આ બે પાસ પાસેના ખૂણાનું માપ કેટલું થશે? 180. આ બે અંતઃકોણ છે, બરાબર. તો ખૂણો પી પ્લસ ખૂણામાં ક્યુનું માપ આપેલું છે 130 બરાબર 180. તો ખૂણો પી બરાબર 180 માઇનસ 130 એટલે ખૂણા પીનું માપ આપણને શું મળ્યું? 50 અંશ. તો ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર પ્લસ ખૂણો એસ ચારે ખૂણા બરાબર 30. ખૂણો પી પ્લસ 130 પ્લસ 90 + 90 એટલે કે 130 પ્લસ 90 + 90 બરાબર 360. તો ખૂણો પી બરાબર 310 બરાબર 360. હવે છે 130 પ્લસ 90 + 90 ત્રણેયનો સરવાળો થશે 310 બરાબર 360. તો ખૂણો પી બરાબર 360 માઇનસ 310 એટલે આપણે ખૂણા પીનું માપ શું મળ્યું? 50 અંશ. અહીંયા દાખલો પૂરો. હવે જોઈશું સ્વાધ્યાય 3.4માં આપેલા છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વિધાન છે દરેક લંબચોરસ ચોરસ છે. તો કે લંબચોરસ હોય, ચોરસ કઈ રીતે હોઈ શકે? આ લંબચોરસ ને આ ચોરસ, તો દરેક લંબચોરસ ચોરસ હોતો નથી. તો પહેલો આન્સર આવશે ખોટું. બીજું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે
સમબાજુ, આ સમબાજુ ચતુષ્કોણ છે. હવે આ બે બંને સમાંતર હોય, આ બે બાજુ સમાંતર હોય તો કે હા દરેક બાજુ સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો બીજો જવાબ આવશે સાચો. દરેક